नमस्कार सत्ताना संग्राम साथे हूँ चुहिना ने तमाम अपडेट्स साथे शुरुआत करिए। हाल में महत्वना समाचार मिली रहा है तेना ऊपर नजर करी लईए। एक वाग्या सुधी में सरेराश 45% जेटलू मतदान नोंधायुं छे। अर्धा दिवस जो बात करिए तो सवारे 8 वाग्या थी जे रीते मतदान नी प्रक्रिया नी शुरुआत थी हती त्यारे पहला तबक्काना मतदान ने पूर्ण थवामां हवे 2 कलाकनो समय बाकी छे। त्यारे पहला 45% સુધીનું મતદાન થયું છે। આ 1 વાગ્યા સુધીનો આંકડો છે જ્યાં પહેલા તબક્કાના એટલે કે 89 બેઠક ઉપર આજે મતદાન થઈ રહ્યું છે। સૌરાષ્ટ્રની 54 ને દક્ષિણ ગુજરાતની 35 બેઠક ઉપર આજે મતદાન થઈ રહ્યું છે। ત્યારે અત્યારે એટલે કે 1 વાગ્યા સુધીમાં 45% જેટલું મતદાન થયું હોવાનો આંકડો સામે આવ્યો છે। પહેલા તબક્કાના મતદાનને પૂર્ણ થવામાં હવે 2 કલાકનો સમય બાકી રહ્યો છે। तो राजकोट थी संवाददाता चेतन अपनी साथे जोड़ाया छे। चेतन आज पहला तबक्का जी रीते मतदान थई रह्युं छे 45% नो आंकड़ो एटले के 45% जे आंकड़ो सामे आव्यो छे 1 वाग्या सुधीनो आंकड़ो छे। राजकोटनी वात करीए तो सरेराश अत्यारे केवो माहोल छे ने केवी परिस्थिति जोवा मळी रही छे मतदान ने लईने? जी अत्यारे माहौल पण सारो जोवा मळी रह्यो छे। राजकोटनी अंदर समग्र विस्तारनी अंदर क्यांक अत्यारे भरी बपोरे जे राजकोटनो टाइम होय छे बपोरे 2 થી 4 વાગ્યા સુધીનો સુવાનો ટાઈમ હોય છે તે સુવાનો ટાઈમ છે તે પણ લોકો ટાળી રહ્યા છે અને મતદાનની કતારોમાં ઊભી ગયા છે। પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં જે અત્યારે શાંતિપૂર્વક વહેલી સવારથી જ મતદાન ચાલી રહ્યું છે। યુવા પણ આપણી સાથે જે પ્રથમ વખત મતદાન કરવા આવ્યા છે, શું નામ છે બેન તમારું? દીપા પંચમધિયા। બેન આજે પહેલી વાર મતદાન કર્યું છે, શું કહેશો? હા બસ ઘણા ટાઈમથી કરું હતું પણ ચૂંટણી કાર્ડ નહોતું આવતું, પહેલી વાર કર્યું છે। એટલે કેટલા સમયથી તમે મતદાનની રાહ જોતા હતા? ઘણા ટાઈમથી, 2 વર્ષથી। અને કેવું લાગે છે મતદાન કરીને? અને આવો બીજા યુવાઓ છે તેને શું તમે સંદેશો આપશો? મત કરવો આપણો અધિકાર છે અને મત કરવો જોઈએ બધાએ। મતદાન લોકોએ જરૂરી કરવું જોઈએ તેવી વાત કરી રહ્યા છે। અને અત્યારે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર સૌથી મોટી ભીડ અત્યારે રાજકોટના સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની અંદર જે જોવા મળી રહી છે। મતદારોને લઈને પણ ક્યાંક અત્યારે સૌથી મોટો મિજાજ પણ જોવા મળ્યો છે। ક્યાંક મતદારો છે તે ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે પહોંચી આવ્યા છે અને તમામ મત આપી અને મત સમય સાંજે 5 વાગ્યાના સમયમાં જે જી ચેતન આભાર। તો સુરત થી પણ આપણી સાથે સંવાદદાતા ધવલ જોડાયા છે। ધવલ, રાજકોટમાં તો જે રીતે ભલે બપોરે સુવાનો માહોલ હોય પણ અત્યારે તે લોકો લાંબી લાઈનો લગાવીને વોટ કરવા માટે જઈ રહ્યા છે, સુરતમાં શું પરિસ્થિતિ છે? સુરતમાં કેટલો ઉત્સાહ અને નિરાશા જોવા મળી રહી છે? તો આ સવાલ એમને કરીશું પરંતુ ટેકનિકલ ખામીના કારણે અત્યારે કદાચ ફોન કપાઈ ગયો છે। થોડી વારમાં ફરી જોડાશે ધવલ આપણી સાથે। પરંતુ રાજકોટમાં જે રીતે સંવાદદાતા ચેતને વાત કરી કે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વખતે વોટરમાં અને તે લોકો વોટ કરવા માટે જઈ રહ્યા છે, ભલે બપોરે 1 થી 4 સુવાનો માહોલ હોય પણ હા અત્યારે આજે વોટની કિંમત દરેક મતદારને ખબર છે અને તે લોકો મત આપવા માટે અત્યારે બૂથ પર જઈ રહ્યા છે। સુરતમાં પણ કેવો માહોલ છે? સુરતમાં લોકો ઉત્સાહિત છે પછી નિરાશા જોવા મળી રહી છે તે આપણે સંવાદદાતા ધવલ પાસેથી જાણીશું। ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, સુરતમાં શું માહોલ, કેટલો ઉત્સાહ કે પછી નિરાશા? જી હિના, વાત કરવામાં આવે તો સુરતની અંદર અત્યાર સુધીમાં જે છે બપોરે 1 વાગ્યા સુધીમાં 33.40% જેટલું મતદાન છે તે નોંધાયું છે અને જો વાત કરીએ તો વિસ્તાર વાઇઝ જે 16 વિધાનસભા બેઠક છે તે ઓલપાડ બેઠક ઉપર 34.50% જેટલું મતદાન યોજાયું છે, તો માંગરોળ બેઠક પર 42% મતદાન યોજાયું છે નોંધાયું છે, તો સાથે સાથે સુરત પૂર્વ બેઠક ઉપર 32.55% મતદાન નોંધાયું છે, લીંબાયત બેઠક ઉપર 27.59% મતદાન નોંધાયું છે। તેવી રીતે સરેરાશ મતદાન જે બપોરે 1 વાગ્યા સુધીનું નોંધાયું છે તે 33.40% છે। અને જો સુરતની બીજી જગ્યાએ વાત કરવામાં આવે તો જે સુરતના અલગ અલગ વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોની અંદર ક્યાંક ઈવીએમ મશીન ખોટકાયાની પણ ઘટના આવી છે સામે, તેની અંદર વાત કરવામાં આવે તો 30 જેટલા ઈવીએમ મશીન ખોટકાયાની ઘટના સામે આવી છે, તો સાથે સાથે જ 75 જેટલા વીવીપેટ મશીનો છે તે પણ ખોટકાયાની ઘટના સામે આવી છે, તો સૌથી વધુ ઈવીએમ મશીન ખોટકાતા જે છે તે તંત્ર છે તે દોડતું થયું હતું ને તેવા પણ સમાચારો વહેતા થયા હતા અને મળ્યા હતા।
जो बीजी बात करवामां तो कतारगाम विस्तारनी अंदर जे ते गोपाल इटालिया जे प्रदेश प्रमुख छे जे आम आदमी पार्टी ना ते पहोंच्या हता ने ते गोपाल इटालिया पहोंचता त्यां होबाळो थता त्यांना अधिकारीओ द्वारा तेमने समजावामां आव्या हता के गोपाल इटालियाने समजावट बाद गोपाल इटालिया त्यांथी निकळी चूक्या हता अने त्यारबाद त्यां मामलो शांत पड्यो हतो अने ओवरऑल अत्यारे जे मतदाननी वात करवामां तो सूरतनी अंदर जे जनता छे ते मतदान करवा माटे उत्सुक छे अने मलाईनो सवारथी 8 વાગ્યાથી જ્યારે મતદાન શરૂ થયું છે ત્યારથી જ લાગી ચૂકી છે. જો બીજી વાત કરવામાં આવે તો જે સુરતની અંદર જે કતારગામ છે અને બેગમપરા વિસ્તાર છે, બેગમપરા વિસ્તારમાં મતદાન મથક ઉપર જે છે લાઇટ ગુલ થઈ હતી, તે લાઇટ ગુલ થવાની ઘટનાને કારણે મતદાન મથકની અંદર જે છે તે હોબાળો થવા પામ્યો હતો. જે મતદાતાઓ છે મતદાન કરવા આવ્યા હતા તે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે લાઇટ ગુલ કરવામાં આવી છે અને સાથે તે લોકો દ્વારા પણ હોબાળો કરવામાં આવ્યો હતો. જી હિના, જી ધવલ, તમામ જાણકારી સાથે.